ગુજરાત ભાજપમાં વેલકમ પાર્ટી જેવો માહોલ લાગી રહ્યો છે. ઉત્તર ગુજરાતના સહકારી આગેવાનો ભાજપમાં જોડાયા. અરવલ્લી અને સાબરકાંઠાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા છે. ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે ભાજપમાં વેલકમ કરવામાં આવ્યા. અરવલ્લીના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ભાજપમાં જોડાયા છે. ત્યારે જતીન પંડ્યા સાથે 500થી વધુ કાર્યકરો પણ સામેલ થયા છે. કોંગ્રેસના ઉપપ્રમુખ રૂપલ પંડ્યા પણ ભાજપમાં જોડાયા છે. સાબરકાંઠા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ ભાજપમાં જોડાયા. વિપુલ પટેલ 2006થી સાબર ડેરીમાં ડાયરેક્ટર છે. ત્યારે વિપુલ પટેલ સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ જોડાયા છે. ત્યારે કોંગ્રેસના ઉપપ્રમુખ રૂપલ પંડ્યા પણ ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જાણે ભરતી મેળો શરૂ થયો છે. વેલકમ પાર્ટી થઈ રહી હોય તેવા પ્રકારના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભાજપ દેશનું નેતૃત્વ નરેન્દ્રભાઈ કરે છે તેવું સી આર પાટીલ દ્વારા કહેવામાં આવ્યું છે. નિકુલ પટેલ જોડાયેલા છે વધુ વિગતો સાથે. નિકુલ, જે પ્રમાણે અત્યારે ભાજપની અંદર જાણે ભરતી મેળો શરૂ થયો છે, સી આર પાટીલના હસ્તે ભાજપમાં જે નેતાઓનું વેલકમ કરવામાં આવી રહ્યું છે, કોંગ્રેસના નેતાઓનું વેલકમ થઈ રહ્યું છે? જે બિલકુલ થી તમારે ચૂંટણી નજીક આવી રહી છે તે પહેલા જ કોંગ્રેસ ની અંદર ભાજપ સતત ભાવડા મારી રહી છે. જે કોંગ્રેસ નવો છે તે ભાજપના ભરતી મેળા ની અંદર જોડાઈ રહ્યા છે. કલમ ખાતેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ મોટી સંખ્યાની અંદર કોંગ્રેસના નેતાઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને તેઓ અત્યારે કેસરિયા કરી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ભાજપના નેતાઓ છે ત્યાં તમામ કોંગ્રેસના નેતાઓને છે તે અહીંયા આવકારી રહ્યા છે. મહત્વની બાબત છે કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જે કાર્યકર્તાઓ હતા તે આજે ભાજપની અંદર જોડાયા છે. સાથે જ મહુધાણા જે પૂર્વ ધારાસભ્ય છે ઇન્દ્રજીત ઠાકોર છે તેઓ પણ જે છે તે આજે ભાજપની અંદર જોડાઈ રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે વિપુલ પટેલ કે સાબર ડેરીમાં સતત 2006થી કાર્યરત હતા તેઓએ પણ આજે કેસરિયા ધારણ કર્યા છે. તેમની સાથે સાથે 1500 જેટલા અલગ અલગ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે પણ અંદર જે છે આજે ભાજપના જોડાયા છે. જી જી, ધન્યવાદ નિકોલ આ માહિતી માટે. ત્યારે કોંગ્રેસના નેતાઓ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. ચાહે સાબરકાંઠાના નેતાઓ હોય, વિપુલ પટેલ હોય કે પછી અરવલ્લીના નેતા, કોંગ્રેસ નેતા વિપુલ પટેલ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના નેતાઓ પોતાના કાર્યકર્તાઓની સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે. સી આર પાટીલના હસ્તે કેસરીઓ ખેસ પહેરાવીને ભાજપમાં તેઓની ભરતી કરવામાં આવી રહી છે. વિપુલ પટેલ સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે. તો આ ઉપરાંત જો રૂપલ પંડ્યાની વાત કરવામાં આવે, અરવલ્લીના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પણ ભાજપમાં જોડાયા છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે ભાજપમાં જોડવામાં આવ્યા છે. જાણે વેલકમ કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસના નેતાઓ જે કોંગ્રેસ પાર્ટી છોડીને આવી રહ્યા છે. સાબરકાંઠા અને અરવલ્લીના જે નેતાઓ છે તેમનું વેલકમ કરવામાં આવી રહ્યું છે. કેસરીઓ ખેસ પહેરાવીને તેમને ભાજપમાં જોડવામાં અત્યારે આવી રહ્યા છે. ત્યારે અરવલ્લી પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પણ ભાજપની અંદર જોડાયેલા છે. વિપુલ પટેલ સાથે અનેક સમર્થકો પણ જોડાયેલા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના નેતાઓ અત્યારે ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. જે પ્રમાણે લોકસભાની ચૂંટણી આવી રહી છે, લોકસભા 2024ની ચૂંટણી પહેલા અત્યારે જે રંગો જોવા મળી રહ્યા છે રાજનીતિના, કોંગ્રેસના નેતાઓ હવે ભાજપમાં ભળી રહ્યા છે. અરવલ્લીના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય કે સાબરકાંઠાના નેતા, તમામ લોકો ભાજપની અંદર આજે જોડાઈ રહ્યા છે. પોતાના સમર્થકોની સાથે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. એટલે એક રીતે જોતા કોંગ્રેસ પાર્ટીને ખૂબ જ મોટો ફટકો અત્યારે કહી શકાય. કોંગ્રેસ છોડીને લોકો ભાજપની રાહ પકડી રહ્યા છે. ભાજપનો ભગવો ખેસ પહેરી રહ્યા છે. આ કેસરીઓ ખેસ પહેરીને હવે ભાજપની અંદર જાણે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ નેતાઓ ભળી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. દેશ અને દુનિયા એ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જોઈ છે. અપેક્ષા નરેન્દ્ર મોદીએ પૂર્ણ કરી છે તેવું સી આર પાટીલે પોતાના નિવેદનની અંદર કહ્યું છે. ભગવાન રામ રાજા હતા એટલે રાજાને શોભે તેવું મંદિર બનાવ્યું હોવાનું સી આર પાટીલે નિવેદન કર્યું છે. જે પ્રમાણે અત્યારે સમારોહ ચાલી રહ્યો છે, જે કોંગ્રેસના નેતાઓ હતા તેઓ અત્યારે ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભાજપમાં જાણે ભરતી મેળો શરૂ થયો હોય, કમૂરતા ઉતર્યા અને હવે એક બાદ એક જે કોંગ્રેસના
મોટા મોટા નેતાઓ હવે ભાજપમાં ભળી રહ્યા છે. જો વિપુલ પટેલની વાત કરવામાં આવે, 2006 થી સાબરડેરીમાં ડાયરેક્ટર છે વિપુલ પટેલ અને ભાજપની અંદર આજે જોડાઈ રહ્યા છે. પોતાના સમર્થકોની સાથે તેઓ ભાજપની અંદર જોડાઈ રહ્યા છે. અરવલ્લીના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પણ ભાજપમાં જોડાયા છે. રૂપલ પંડ્યા પણ ભાજપની અંદર જોડાયા છે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભવ્યાતિ ભવ્ય સમારોહ અને આ સમારોહમાં એક બાદ એક જે નેતાઓ છે તેમને કેસરીયો ખેસ ધારણ કરાવવામાં આવી રહ્યો છે. નિકુલ પટેલ જોડાયેલા છે. નિકુલ, જે પ્રમાણે કોંગ્રેસના નેતાઓ એક બાદ એક હવે ભાજપની રાહ પકડી રહ્યા છે, કોંગ્રેસને ચોક્કસથી એક મોટો ફટકો કહી શકાય. કોંગ્રેસ માટે આ સૌથી મોટો ફટકો છે, કેમ કે સતત જે કોંગ્રેસ છે તે તૂટતી અત્યારે નજર આવી રહી છે. અને ભાજપની અંદર જેને ભરતી મેરો થયો હોય તે પ્રમાણે કોંગ્રેસના નેતાઓ છે તે ઉત્સાહ સાથે ભાજપની અંદર આજે જોડાતા દેખાઈ રહ્યા છે. જે રીતે રામ મંદિરનું નિર્માણ થયું ને તેના બે દિવસ બાદ જ મોટી સંખ્યાની અંદર જે કોંગ્રેસના નેતાઓ હતા જાણે ભાજપ તરફ આગળ વધ્યા હોય તેવું લાગી રહ્યું છે. સતત અલગ અલગ જિલ્લાઓમાંથી જે કાર્યકર્તાઓ છે તે પહોંચ્યા, મોટા નેતાઓ જે કોંગ્રેસના હતા તે કમલમ ખાતે પહોંચ્યા. આજે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાથે જે છે તેઓ કેસ પહેરી ટોપી પહેરી અને ભાજપની અંદર સામેલ થઈ રહ્યા છે. દ્રશ્યો જોઈ શકો છો કે જે મોટી સંખ્યાની અંદર જે નેતાઓ પહોંચેલા છે, તમામ જે છે તે આજે ભાજપની અંદર જોડાઈ રહ્યા છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના જે પ્રખર જે કાર્યકર્તાઓ હતા, મોટી સંખ્યાની અંદર જે નેતાઓ હતા તે હવે કોંગ્રેસ છોડી રહ્યા છે અને કોંગ્રેસ તેમને નથી સાચવી શકી. મહત્વની વાત છે કે જે ડેમેજ કંટ્રોલ કોંગ્રેસે કરવાનું હતું તે ન થઈ શક્યું અને તેના કારણે આજે ચોક્કસ તે દેખાઈ રહ્યું છે કે જે ભાજપની અંદર મોટી સંખ્યાની અંદર જે લોકો છે તે અત્યારે જોડાઈ રહ્યા છે. જી જી, ધન્યવાદ નિકુલ આ માહિતી માટે. જનતા પાર્ટીનો નેતૃત્વ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આખા દેશ અને દુનિયાના લેવલે કરે છે. કોઈ એક રાજકારણી કે જેને વાતનો મહત્વ હોય, જેના વચનનો મહત્વ હોય, જેની ગેરંટીનો મહત્વ હોય, એવો કોઈ નેતા પહેલી વાર આપણને દેશમાં મળ્યા છે. અને પણ ગુજરાતના છે એટલા માટે આપણા માટે ગૌરવની વાત પણ છે. રાજકારણીઓ તો પ્રોમિસ કરે પણ સ્વાભાવિકપણે લોકો એવું માનતા હોય છે કે નિભાવતા નથી. તમારો પ્રામાણિક પ્રયત્ન પછી પણ કદાચ તમે પરિણામ નથી લાવી શકતા, એના કારણે પણ ઘણીવાર નારાજગી અથવા અસંતોષ અથવા અવિશ્વાસ એ એમાંથી આવતો હોય છે. પરંતુ આપની જાણ ખાતર મારે આપને કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની 1980માં સ્થાપના પછી જેટલા ઇલેક્શનો આવ્યા એ